જે પણ દેશમાં સંમેલન યોજાય છે એનું અધ્યક્ષ હોય છે પરંતુ તેનું કોઈ કાયમી મથક નથી સેટેલાઇટ જીએસએલવી એફ ટેન રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં વિધાન પરિષદની સીટો કેટલી છે પરફેક્ટ બધાએ આન્સર લખ્યો છે રાઈટ આન્સર લખ્યો છે ગુજરાતમાં વિધાન પરિષદની સીટો નથી વિધાન પરિષદ નથી વિધાનસભા આવેલી છે

પદ્મભૂષણ આપવામાં આવેલ હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા શક્તિનો મુખ્ય સ્ત્રોતમાં કોઈ પ્રોટીન લખ્યું છે ચરબી લખ્યું છે જે પણ આ રાઈટ આન્સર છે આપણે બધા જ રાઈટ આન્સર કન્સિડર કર્યા છે ચલો હવે જોઈએ આજના વિજેતા કોણ બન્યા છે આજના વિજેતા છે આકાશ સોંડરવા દ્વારકાથી ખૂબ ખૂબ અભિનંદન આકાશ સોંડરવા ખૂબ ખૂબ અભિનંદન બુકના વિજેતા બન્યા છે અને ત્યારબાદ અન્ય જે વિજેતા બન્યા છે તે છે ચંદ્રકાંત શાહ તરુદથી ખૂબ ખૂબ અભિનંદન અને કલ્પેશ ડામોર મહીસાગરથી ખૂબ ખૂબ અભિનંદન ચલો હવે જોઈએ આજના આપણા પ્રશ્નોની ચર્ચા કરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કૃષિ જગત માટે જુદા જુદા પાકોની કેટલી નવી જાત છે તે ખેડૂતોને સમર્પિત કરી અલગ અલગ ઘણી બધી જે કૃષિ જગતની પેદાશો છે પાક ઉત્પાદન માટેની તો એના માટે અલગ અલગ જાતો છે એની સમર્પિત કરી છે કેટલી કુલ જાતો છે પાંત્રીસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કૃષિ ક્ષેત્ર માટે જુદા જુદા પાકોની નવી પાંત્રીસ જાત છે એ ખેડૂતોને સમર્પિત કરી છે આ નવી 35 જાત છે તે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ કાઉન્સિલ ICAR દ્વારા વિકસાવવામાં આવેલી છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છત્તીસગઢના રાયપુર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટના નવા પરિસરનું પણ લોકાર્પણ કર્યું છે તો જો આ જે નવી પાંત્રીસ જેટલી જાતો જે વિકસાવવામાં આવી છે એ એક એવી છે કે ચણાની એક જાત કે જેમાં એવી રીતે વિકસાવવામાં આવી છે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય આફત હોય તો પણ એનાથીનો સામનો કરી શકે એવી પ્રકારની બનાવી છે સાથે સાથે રોગ પ્રત્યારક શક્તિમાં પણ ઘણો બધો વધારો કરતો હોય એવી ચોખાની નવી જાત છે એ પણ ખેડૂતોને સમર્પિત કરી છે બાજરી અને મકાઈ જેવા જાડા ધાનની નવી જાત દુષ્કાળ સહન કરી શકતી કોઠોળની એક જાત અવિકસિત વટાણા છે કરમાઈ જવા અને બિન ઉપજાવ સામે ટકી શકતા હોવા કબૂતર ચણ સોયાબીનની વહેલી જ પાક લઈ શકાય એવી જાતો પણ વિકસાવી છે રજૂ કરી છે ચોખાની રોગ સામે ટકી રહેતો જાતો અને ઘઉં બાજરી મકાઈ વટાણા રાજગરો બકવીટ એટલે કે જે ત્રિકોણાકાર દાણાવાળું એક જાતનું અનાજ છે પોતરાવાળા કઠોળ અને બાયો ફોર્ટિફાઈડ જાતો આવી ઘણી બધી જાતો છે એનો સમાવેશ થયો છે જીએસટી બાબતે કેન્દ્રીય નાણામંત્રીએ વિવિધ રાજ્યોના નાણામંત્રીઓની બનેલી બે સમિતિઓની રચના કરી આ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો આપણો આન્સર હશે એ અને બી બંને યાદ રહે કે જીએસટી જીએસટી એ જીએસટી જે છે એન્ડ ગુડ્સિસ ટેક્સ તો આ હવે એના વર્ષ પૂરા થાય છે અમલીકરણ થયું ચાર વર્ષ પૂરા થાય છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટીમાંથી કઈ ચીજ વસ્તુને મુક્ત કરી શકાય તે માટે એક અશક્યતાઓ માટેનો એક સમિતિ રચવા માટે અને જીએસટી જુદા જુદા દર છે એ દરને ભેળવી દેવા મર્જ કરી દેવાય એને સમીક્ષા માટે કેન્દ્રીય નાણા મંત્રી મંત્રાલયે વિવિધ રાજ્યોના મંત્રીઓની બનેલી સમિતિ રચી છે બે સમિતિ રચવામાં આવી છે છે બંને સમિતિના અધ્યક્ષ અલગ અલગ હોય આગામી બે મહિનામાં પોતાનો રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સોંપનાર સાત સભ્યોની એક સમિતિના અધ્યક્ષ એ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ છે એટલે કે સાત સભ્યોની એક સમિતિ છે અને સાત સભ્યોના અધ્યક્ષ છે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બ જો અહીંયા શું થશે કે આપણે વાત કરીએ કે જીએસટી લાગુ પડે અને ચાર વર્ષ જેટલા ચાર વર્ષ પૂરા થયા છે તો જે અલગ અલગ જે સ્લેબ છે જીએસટીના જે અલગ અલગ સ્લેબ છે તો હવે એને એકબીજા સાથે મર્જ કરી શકાય કે કેમ તો એ અંગે જેટલી પણ શક્યતાઓ છે જો મર્જ કરી શકાય કે ન કરી શકાય એ અંગેની તમામ શક્યતાઓ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એના કરવેરાના હાલનું જે માળખું છે એને વધારેમાં વધારે સારી રીતે સરળ અને એક દિશામાં લઈ જવાય તેના માટેના સુઝાવ આપશે આ સમિતિ કયા માલસામાન સામાન્ય અને કઈ કઈ સેવાઓને જીએસટીમાંથી મુક્તિ આપી શકાય તેની સમીક્ષા કરશે વ્યાપારીઓના ઘટાડવા ઇન્વર્ટેડ કરવેરા આવતી જુદી જુદી ચીજવસ્તુ હોય એની પણ સમીક્ષા કરશે બીજી સમિતિ છે એના અધ્યક્ષ છે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવાર અજીત પવાર જે ટેક્સ ચોરી અને સરકારની જીએસટી આવકમાં ઘટાડાના કારણે જે પણ રિપોર્ટ આપશે એ રિપોર્ટ એવો હશે કે હવે આમાં જીએસટી છે એમાંથી ટેક્સની ચોરી થતી હોય તો એને અટકાવવા માટેના ઉપાયો હશે હાલમાં જીએસટી માળખા અંતર્ગત ચાર સ્લેબ અમલમાં છે જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ પર પાંચ ટકા લક્ઝરી માલસામાન પર અઠ્યાવીસ ટકાનો સ્લેબ છે અને બીજા જે સ્લેબ છે બાર ટકાથી અઢાર ટકાની વચ્ચે છે આ ઉપરાંત વૈભવી માલસામાનની ખરીદી હોય તો એના પર પણ સેક્સ સેસ પણ લગાવવામાં આવે છે તાજેતરમાં કઈ ડેરીએ અમૂલ હની નામથી મધની પ્રોડક્ટ લોન્ચ કરી

અમૂલ હની લોન્ચ કરવામાં આવ્યું છે અને આ લોન્ચ કોણે કર્યું છે તો આ લોન્ચ કર્યું છે દિલ્હી ખાતેથી આપણા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર એમના દ્વારા આ પ્રોડક્ટનું લોન્ચ કરવામાં આવ્યું છે બનાસ ડેરીના પશુપાલકોએ દૂધ ઉત્પાદનની સાથે મધમાખી ઉછેર કેન્દ્ર પણ શરૂ કર્યું છે જેના લીધે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે આ ઉપરાંત મધની ગુણવત્તા તપાસવા માટે પાંચ રિજનલ હની ટેસ્ટિંગ લેબ અને સો જેટલી નાની હની ટેસ્ટિંગ લેબની સ્થાપના કરવામાં આવશે મિત્રો આપણે યાદ હશે કે અગાઉના આપણા ઘણા સમય પહેલાં આપણે વાત કરી હતી કે એનડીપી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ત્યાં આપણે એક એવી સુવિધા વિકસાવી છે કે ભારતની પ્રથમ મધ ગુણવત્તા પરીક્ષણ લેબ આપણે વિકસાવી છે હાલ બનાસ ડેરીની આપણે વાત કરી રહ્યા છીએ તો બનાસ ડેરી એના ચેરમેન કોણ છે શંકરભાઈ ચૌધરી એના ચેરમેન છે વિદ્યાર્થી મિત્રો બુકબળ એકેડમી આણંદ બ્રાન્ચ ત્યાં આપણો ફ્રી ડેમો લેક્ચર શરૂ થયે થવાના જઈ છે ચાર દિવસ તમને ફ્રી ડેમો લેક્ચર મળશે એક ઓક્ટોબરથી ચાર ઓક્ટોબર બે હજાર એકવીસ અને સવારના આઠથી દસ વાગ્યા સુધીના સમયમાં તમને ચાર દિવસ ફ્રી ડેમો લેક્ચર મળશે પીએસઆઈએસઆઈ કોન્સ્ટેબલ જુનિયર ક્લાર્ક તલાટી બિનસચિવાલય ક્લર્ક ક્લાસથી જનરલ બેચ તમે જે પણ તૈયારી કરતા હોય સારામાં સારી તૈયારી કરતા હોય એને વધારે અંજામ આપવા માટે આખરી ઓપ આપવા માટે જે પણ તૈયારી કરી છે એને વધુ બુશ આપવા માટે પુશ અપ કરવા માટે બુસ્ટર ડોઝ કહી શકીએ ને આપણે કોરોનાની વેક્સિન લીધી છે પણ બૂસ્ટર ડોઝ તો તમારી તૈયારીમાં ચાર ચાંદ લગાવવા માટે બુકબર્ટ અકાડેમી હવે આણંદમાં પણ છે આણંદ વિદ્યાનગર ખાતે બીજો માળ સીમા બિલ્ડિંગ બેંક ઓફ બરોડા પાસે નલીની કોલેજની સામે નાના બરાજા નાના બજાર ક્રોસિંગ વિદ્યાનગર ખાતે તમે આ અકાડેમીનો લાભ લઈ શકશો વધારે વિગત માટે તમે કોલ કરો સેવન ફાઇવ સેવન ફાઇવ સેવન સિક્સ સિક્સ પર હા વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કોરોનાની પરિસ્થિતિને સરકાર શ્રીની ગાઈડલાઇન્સને ધ્યાને લઈ સીટિંગ વ્યવસ્થા એ પ્રમાણે કરી લીધી હોય છે તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ સિવાય જે પણ વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં અભ્યાસ કરવા માંગે છે તો એવા વિદ્યાર્થી માટે જે હાલમાં એક ન્યૂઝ આવ્યા છે કે કોન્સ્ટેબલની ભરતી જે પણ હશે તે પહેલી તારીખે ક્લિયર થઈ જશે જે પણ ચિત્ર ચિત્ર હશે તે બટ આપણે એટલા કેપેબલ હોવા જોઈએ તો એટલા અલર્ટ હોવા જોઈએ એટલા તૈયાર હોવા જોઈએ કે કદાચ પહેલી તારીખે ફોર્મ ભરાય અને છ એકવીસ તારીખે ફોર્મ બંધ થાય ને કહેશે ચલો ત્રીસ તારીખથી ફિઝિકલ અથવા ત્રીસ તારીખથી પ્રિલિમ લઈ લઈશું તો પણ શું આપણે અલર્ટ છીએ આપણે તૈયાર છીએ શું આપણે તૈયાર છીએ એના માટે તો આ અંજામ આજે આખરી ઓપ આપવા માટે અમદાવાદમાં કોન્સ્ટેબલ પરીક્ષા સ્પેશિયલ કાયદો ફ્રી કાયદો લેક્ચરનું આયોજન કર્યું છે બે દસ બે હજાર એકવીસ સમય સાંજે સાડા છથી સાડા આઠના સમય દરમિયાન સરસ મજાના કાયદાનું લેક્ચરનું આયોજન કર્યું છે જે વિદ્યાર્થી મિત્રો પોલીસની તૈયારી કરે છે કોન્સ્ટેબલની કે પીએસઆઈની તો એમના માટે જે કાયદો જરૂરી છે એવા કાયદાનું એક દિવસીય સાડા છથી સાડા આઠ સાંજના આપણે આ લેક્ચરનું આયોજન કર્યું છે અમદાવાદ નિકોલ બ્રાન્ચ પર આપણી બ્રાન્ચ ક્યાં આવેલી છે બુકબડ અકેડમીની અમદાવાદ નિકોલ બ્રાન્ચ આવેલી છે એ ચારસો ત્રણ ચારસો ચાર રેવતી પ્લાઝા ભક્તિ સર્કલ પાસે નિકોલ અમદાવાદ તેના માટે વધારે વિગત માટે અને રજિસ્ટ્રેશન માટે તમારે કોલ કરવાનો છે સેવન ફાઈવ તાજેતરમાં કયા રાજ્યની નાગા કાકડી ને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે નાગા કાકડીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે એ કયા રાજ્યની છે તો આપણો આંસર થશે નાગાલેન્ડ તાજેતરમાં નાગાલેન્ડની નાગા કાકડી એમને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે આ નાગાલેન્ડની કાકડી જે રસદાર નરમ અને મીઠી સ્વાદ ઘણી બધી મીઠી હોય છે સાથે ઓર્ગેનિક પણ છે અને મીઠી અને વિશિષ્ટ લીલા રંગ માટે આ નાગાલેન્ડની ખૂબ જ પ્રખ્યાત છે જો કે કાકડી છે એમાં પોટેશિયમ હોય છે પરંપરાગત રીતે રાજ્યના ખેડૂતો દ્વારા તેમના જૂમ ક્ષેત્રોમાં મુખ્યત્વે ખરીફ સીઝન એટલે કે એપ્રિલ મે દરમિયાન ઉગાડવામાં આવે છે કોનિક જેવા કેટલાક આદિવાસી જે સમુદાયો છે એ આ કાકડીનું વાવેતરનું ઉત્પાદન કરે છે વિદ્યાર્થી મિત્રો જે કાકડી છે આ નાગા કાકડી હાલ આપણે ચર્ચામાં લઈએ છીએ તો પૂર્વોત્તર રાજ્યનું આ ત્રીજું કૃષિ ઉત્પાદન છે જેને જીઆઈ ટેગ મળ્યો છે તો અગાઉ કયા કયા મળે છે તો એક તો કિંગ ચીલી છે કિંગ ચીલી છે કિંગ ચીલી ત્યારબાદ નાગા ટ્રી ટોમેટો અને આ ત્રીજું મળ્યું છે તે છે નાગા કાકડી આ ત્રણ જીઆઈ ટેગ ચલો તમારે કમેન્ટમાં આન્સર લખવાનું છે જીઆઈ ટેગ વિશે તમે જેટલું પણ જાણો છો જીઆઈ ટેગનું જેટલું પણ જાણો છો એ તમારે કમેન્ટમાં લખવાનું છે આપણે પણ વાત કરી હતી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પણ કર્યા છે અને તમે પણ પર મેસેજ કર્યા છે કોઈ એક કમેન્ટમાં પણ આન્સર લખ્યા છે જીઆઈ ટેગ વિશે તમે જેટલું જાણો છો કમેન્ટ બોક્સમાં લખો યા તો તમે મને વોટ્સએપ પર મેસેજ પણ કરી શકો છો તાજેતરમાં કયા દેશે હાઈપરસોનિક મિસ મિસાઇલ મેક ફાઈવનું સફળ પરીક્ષણ કરો મેક ફાઈવ હાઈપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે અમેરિકાએ અમેરિકાએ હાઇપરસોનિક મિસાઇલ મેક ફાઈવનું સફળ પરીક્ષણ કર્યું છે આ પરીક્ષણથી અમેરિકા અને તેના વૈશ્વિક હરીફો વચ્ચે હાયપરસોનિક મિસાઇલ બનાવવાની ઝડપમાં ઘણો વધારો થશે તો જો આ મેકની સ્પીડ એટલે શું આપણે કહીએ તો અવાજની ગતિ કરતાં પણ પાંચ ગણું વધારે અવાજની જે જેટલી આપણી ગણી સ્પીડ છે એના કરતાં પણ પાંચ ગણું વધારે ઇન્ટુ ફાઈવ અવાજની ગતિ કરતાં પણ પાંચ ગણી વધારે સ્પીડથી જાય છે જોકે આ મિસાઇલ છે એ વર્ષ બે હજાર તેરથી એનું પરીક્ષણ કરતા હોય છે અને આ સૌ પ્રથમ એનું સફળ પરીક્ષણ થયું છે પરીક્ષણ સફળ થયું છે તેના માટે ડાર્પા એટલે કે ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એમણે હાયપરસોનિક એર બ્રિથિંગ વેપન કોન્સેપ્ટની ફ્રી ફ્લાઇટ ટેસ્ટનું આ એનું પરીક્ષણ કર્યું હતું એરોસ્પેસ અને ડિફેન્સ જાયન્ટ રેથિયોન ટેકનોલોજીસ દ્વારા એને વિકસાવવામાં આવી છે આ યુએસની જે મિસાઇલ સિસ્ટમ છે કે જેને આપણે હાક અથવા તો હાયપરસોનિક એર બ્રિથિંગ વેપન કોન્સેપ્ટ કહીએ છીએ ભારતના પ્રથમ સાઉન્ડ પ્રુફ હાઈવેનું ઉદઘાટન ક્યાં જોયો છે સાઉન્ડ સાઉન્ડ પ્રૂફ હવે તો પણ બન્યા છે વાહ આ તો છે છે ભારત ને મસ્ત મજાનું ભારત જ્યાં હાઈવે પણ સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવે છે કયું રાજ્યમાં બનાવવામાં આવ્યું મધ્યપ્રદેશમાં યસ બિલકુલ મધ્યપ્રદેશમાં કોના માટે બનાવવામાં આવ્યું તો કોના માટે આપણે અગાઉના એક વિડીયોમાં વાત કરી હતી કે જ્યારે આ હાઈવે બની રહ્યો છે તો એ હાઈવે પેન્ચ ટાઈગર રિઝર્વમાંથી પસાર થઈ રહ્યો છે તો એના માટે ત્યાંના જે ટાઈગર છે એને તકલીફ ન પડે કારણ કે આપણે ટાર્ગેટ લઈને બેઠા છીએ વર્ષ બે હજાર એકવીસમાં ટી ઈન્ટ ફાઈવ ટાર્ગેટ તો આપણો કહ્યું છે ટાઈગર ટી ઇન્ટુ ટુ ડબલ ટાઈગર કરવા છે તો એને કોઈ ટાઈગરને વિક્ષેપ ન પડે એટલા માટે તેને મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે તાજેતરમાં મધ્યપ્રદેશના સવલી જિલ્લાના કેન્ સવલી જિલ્લામાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભારતના પ્રથમ સાઉન્ડ પ્રૂફ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું આ હાઈવે પેન્ચ ટાઈગર રિઝર્વના બફર ઝોનમાંથી પસાર થાય છે અને જાળવણી સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાઉન્ડ પ્રૂફ હાઈવે બનાવ્યો છે તો હવે હાઈવે બનાવવામાં આવ્યો છે ને એ ઓગણત્રીસ કિલોમીટર જેટલો લાંબો લાંબો છે ઓગણત્રીસ કિલોમીટર હાઈવે છે સપોઝ કે આ જે અભયારણ્ય છે તો અભયારણ્યની વચ્ચેથી જ્યારે પસાર થાય છે એના વિસ્તારમાંથી તો હવે આ આ અભયારણ્યની નીચે શું કરવામાં આવ્યું છે કે નીચે અંડર બાયપાસ પણ રાખવામાં આવ્યું છે જેથી કરીને જે ટાઈગર છે પ્રાણીઓ છે અવરજવર કરી શકે અને જે હાઈવે છે એ ની ઉપર દિવાલ જે બનાવવામાં આવી છે એ એવી દિવાલ બનાવવામાં આવી છે કે જે સાઉન્ડ પ્રૂફ છે વાહન અહીંયાથી પસાર થશે તો ટાઈગરને કોઈ પ્રકારની ડિસ્ટર્બન્સ નહીં આવે ઇવન કે લાઇટ જે છે વાહનોની લાઇટ એ લાઈટ પણ એને કોઈ નુકસાન ન કરે એટલા માટે હેડલાઇટ રિડ્યુસર પણ લગાવવામાં આવે છે હાઈવે નીચે ચૌદ જેટલા અંડરપાસ બનાવવામાં આવે છે જેથી પ્રાણીઓને સહેલાથી પસાર થઈ શકે અને વાહનોની લાઇટો પ્રાણીનો ખલ ન પહોંચે એટલા માટે હેડલાઇટ રિડ્યુસર પણ લગાવવામાં આવે છે એટલે કે આ જે દિવાલ બનાવવામાં આવી છે સ્ટીલની દિવાલ બનાવવામાં આવી છે વાહનનો અવાજ હાઈવેની બહાર ન જાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ત્રીસ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે ની ઉજવણી કરવામાં આવે છે યુનાઇટેડ નેશનની સામાન્ય સભા દ્વારા ચોવીસ મે બે હજાર સત્તરના રોજ વિશ્વના એવા જેટલા પણ દેશો છે એવા દેશોને એકબીજા સાથે જોડવા ભાષા વ્યવસાયિકોના મહત્વને બિરદાવવા માટે અને એમને યોગદાન બદલ ત્રીસ સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે આપણે ઉજવવાની જાહેરાત કરી છે બાઇબલના જે અનુવાદક છે સેન્ટ ઝેરોમન સેન્ટ ઝેરોમન એમને અનુવાદકના આશ્રયદાતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમનું નિધન ત્રીસ સપ્ટેમ્બરના રોજ થયું એટલે કે ત્રીસ સપ્ટેમ્બર ચારસો વીસમાં તો ત્રીસ સપ્ટેમ્બર છે તો એને ધ્યાને લઈ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે આપણે ઉજવીએ છીએ જે આ બાઇબલના અનુવાદકતા એ પૂર્વી ઇટલીના પાદરી હતા અને આ દિવસ ઉજવા પાછળ ઘણા બધા હેતુઓ છે એમાંનો એક હેતુ જોવા જઈએ તો જે ભાષા વ્યવસાયિકો છે એમના કાર્યની બિરદાવવા માટે અને વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે એ ભાષાને લીધે એકબીજા દેશો એકબીજાની ન નજીક આવ્યા છે તો વિશ્વમાં શાંતિ સલામતી અને બંધુત્વની ભાવના જળવાઈ રહે એના માટે ઉજવવામાં આવે છે પરંતુ એક બીજો એક દિવસ છે નવ ઓગસ્ટ નવ ઓગસ્ટ કે જેને આપણે આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી માનવ દિવસ તરીકે ઉજવીએ છીએ આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી માનવ દિવસ માટે તમારું નામ તમારા સિટીનું નામ લખી તમારે વોટ્સઅપ કરવાનું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ કરે છે કોઈ ટેક્સ્ટ મેસેજ કરે છે ટેલિગ્રામ કરે છે તો પણ એ પણ આપણે એને પૂરતો ન્યાય આપીએ છીએ તો તૈયાર થઈ જાવ આજના પ્રશ્નો માટે તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે બંધારણના કયા અનુચ્છેદમાં સામાન્ય ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવેલી છે અધિકારને કયા દ્વારા રદ કરવામાં આવ્યો હતો ઇલ્કાબોની નાબૂદી એટલે કે જે ઇનામ ખિતાબ આપવામાં આવે છે નામ ઉપનામ આપવામાં આવે છે તેની નાબૂદી બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે નહેરુ અહેવાલ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો આ પાંચ પ્રશ્નોના રાઈટ આન્સર તમારે આપવાના સૌથી ઝડપી જે વ્યક્તિ આન્સર આપશે પૂરેપૂરા કરીશું બુક ગિફ્ટ કરીશું અને હવે પછીના જે વિનર બનશે એટલે કે સેકન્ડ વિનર બનશે એમનું નામ અને ત્રીજા ક્રમના જે વિનર બનશે એમનું નામ આપણે અહીંયા ડિસ્પ્લે કરીશું વિદ્યાર્થી મિત્રો હવે જે પણ વિનર બનશે હવે આજના દિવસના પછીના દિવસથી તો એવા દરેક વિદ્યાર્થીને આપણે બુક બર્ડનું કરંટ અફેર્સ મેગેઝીન આપીશું આપણે કરંટ અફેર્સ મેગેઝીન આપીશું તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ પાર્ટિસિપેટ કરે છે ખૂબ ખૂબ અભિનંદન અને વિદ્યાર્થી મિત્રો આ હતા આજરોજનાથી મહત્વના પ્રશ્નો તેના વિશે કરી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ સો મચ